ઓફ વડોદરા. નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાને પગલે વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે. શનિવારે સવારે 10 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે નોંધાઈ છે. માત્ર 2 કલાકમાં સપાટીમાં 23 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં પાણીની આવકમાં 2 કલાકમાં 364,629 ક્યુસેકનો વધારો થયો છે. હાલમાં પાણીની આવક 531,000 ક્યુસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ગ્રોસ સ્ટોરેજનું 90% પાણીનો સંગ્રહ થયો છે. હાલ ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 8,512 MCM છે. બપોરે 12 કલાકથી 10 દરવાજા ખોલી પાણી છોડાઈ શકે છે. શરૂઆતમાં 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ, ત્યારબાદ 10 કલાકે વધુ ગેટ ખોલી પાણી છોડવાની શક્યતાઓને પગલે જિલ્લા કલેક્ટર અતુલ ગોરે વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠા શિનોર ડભોઈ કરજણ તાલુકાના ગામડાઓને સાવધ કરવા તાલુકા તંત્ર વાહકોને જણાવ્યું છે. તો ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાળી, નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપુરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરા, શામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઈપુરા, નાની કોરલ, મોટી કોરલ, જૂના સાયર, સાગરોલ, ઓઝ, સોમશ, દેલવાડા, અરેશપુરા ગામનો સમાવેશ થાય છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ત્રણેય તાલુકાના 25 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આજે અધિકારીઓની, જિલ્લા કક્ષાના અધિકારીઓની સંકલન, માર્ગ સલામતી, કાયદોની વ્યવસ્થા અને એન્કોર્ડ અંતર્ગત મિટિંગ હતી. એ મિટિંગની વિગતવાર ડિટેલ છણાવટ કરવામાં આવી છે અને તમામ અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે જેટલા સરકારશ્રીના પ્રોગ્રામ્સ છે, સરકારશ્રીના જે જે યોજનાઓ છે એને સુચારુ રીતે તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડ્યા.